નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ઇજનેરીના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. બરોબર, આપણે ગણિતમાં ધોરણ 6 ગણિતમાં આપણે આગળ ચલાવીએ. બરોબર, સ્વાધ્યાય 11.2 નો બીજો દાખલો બાકી હતો, આપણે બીજો દાખલો ત્યાંથી શરૂ કરીએ. આપણને બીજા દાખલામાં શું પ્રશ્ન પૂછ્યો છે? આપણે મૂળાક્ષર એલ સી અને એફ ની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. આપણે આગળ જોયું ને, એલ માટેનો નિયમ 2n હતો, અથવા આ રીતે 2n હતો, અને સી માટેનો c માટેનો 3n હતો, અને f માટેનો 4n હતો. તો પ્રશ્ન એક છે, એમાં શું કીધું? આપણા મૂળાક્ષરોમાં અથવા મૂળાક્ષરોમાં એલ જેવો નિયમ લાગુ પડે છે. પછી પ્રશ્ન નંબર એક હતો, એમાં શું હતો? આ નિયમ લાગુ પડે છે. કયા મૂળાક્ષરોમાં આ નિયમ લાગુ પડે છે? બરોબર, એમ આપણે કીધું. તો દાખલા નંબર પહેલામાં જોવો જોઈએ, આપણે એક તો ટી હતો, પછી હતો ઝેડ હતો, પછી યુ, પછી વી, પછી ઈ, એસ અને એ, આ રીતના હતો. બરોબર, આપણે શું કીધું છે કે એ જેવો નિયમ લાગુ પડે. આમાંથી આ પહેલા પ્રશ્ન છે, આ પહેલા પ્રશ્ન હતો, આમાંથી કેમાં એલ જેવો નિયમ લાગુ પડે છે? બરોબર, આ એ છે, આ બી છે, બરોબર, આ સી, આ ડી, આ ઈ, એફ અને જી, આ બી નથી, એ બી સી ઈ એફ જી સુધી. બરોબર, આમાંથી આપણે શું કીધું છે? એલ જેવો કેમાં નિયમ લાગુ પડે છે. એલ જેવો મતલબ કે 2n જેનું સૂત્ર બનતું હોય એ જવાબ આવે. તો આમાં શું બનશે? એક અને બે દિવસ રહી જાય, ટુ એન, આમાં બે, આમાં શું આવશે? 3n, આમાં આવશે 3n, આમાં આવશે એક અને બે છે, એટલે શું આવશે? બે દિવસ રહી જાય, ટુ એન. આ કેટલા દિવસ રહી છે? એક, બે, ત્રણ, ચાર અને પાંચ, તો આમાં આવશે 5n. રેડી, આમાં આવશે 1 2 3 4 5, આમાં પણ આવશે 5. હવે એમાં જોઈએ, 1 2 3 4 5 6, આમાં 6 ત્યાં જવાનું છે. પણ આપણે શું કર્યું છે? એલ જેવો નિયમ લાગુ થાય, એલ જેવો નિયમ મતલબ કે 2n લાગુ થાય. બરોબર, 2n લાગે એટલે આમાં કેમાં 2n છે? એક એ વાળામાં છે, એક એ માં છે, બીજામાં એફ ડી માં છે. તો શું જવાબ આવશે? એ અને ડી માં એલ જેવો નિયમ લાગુ પડશે. આ આપણો બીજા દાખલાનો જવાબ છે. આપણે શું કીધું? એલ જેવો આપણે કીધો હતો. બરોબર, એલ જેવો એટલે કે 2n જેવો સૂત્ર થાય. બરોબર, તો આમાં 2n છે. પ્રશ્ન નંબર આપણે પૂછ્યું, પ્રશ્ન નંબર 1 માંથી, પ્રશ્ન નંબર 1 માંથી આમાં કેમાં એલ જેવો સૂત્ર થાય છે? એલ જેવો નિયમ લાગે છે. બરોબર, આમાં કેટલા લાગે છે? પી માં લાગે છે, અને એ પી માં છે, બે માં લાગે છે. બાકી બધા 3 અને 5 અને 6n છે, આમાં શું છે? 2n. બરોબર, આટલું સમજાઈ ગયું. તમે શું જોવો છે? એ અને ટી, અથવા આ રીતે પણ લખી શકો છો, ટી અને વી માં, ટી અને વી પેટર્ન માં એલ જેવો નિયમ લાગે છે. આ રીતના પણ તમે કહી શકો. હાલો, બીજો દાખલો સમજાઈ ગયો. હાવ સેલો છે, એવું કઈ નથી. બરોબર, એવું કઈ અઘરો દાખલો નથી. આ દાખલો તમે તમારા વિડીયોમાં પોઝ કરીને લખી લ્યો. ચાલો, બીજો દાખલો તો થઈ ગયો, હવે આપણે ત્રીજા દાખલા તરફ વધીએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આપણે શું કીધું છે? આપણે પેલા રકમ લખવા વાંચી લઈએ છીએ, આપણે ખબર પડી જાય શું કહેવા માંગે છે. બરોબર, તો સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. સૈન્યના જે તાલીમાર્થીઓ છે એ પરેડમાં કૂચ કરે ને, એકદમ કૂચ કરે છે. દરેક ઘાટમાં 5 તાલીમાર્થીઓ છે. દરેક ઘાટમાં કેટલા છે? દરેક ઘાટમાં કેટલા તાલીમાર્થીઓ છે? 5 તાલીમાર્થીઓ છે. દરેક ઘાટમાં
કીધું આપેલ શ્રેણીના તાલીમાંથી સંખ્યા અને હાર માટે કયો નિયમ યાદ છે લાકર આ હાર માટે સંખ્યા છે એ બરોબર હારમાં પાંચ તાલીમાંથી છે અને હાર માટે શું કયો નામ લખે આપણે ખબર નથી બરોબર આપણે કીધું છે કે આપણે ખાલી એમ છે કે દરેક હારમાં એક હારમાં કેટલા પાંચ તાલીમાંથી હોય આપણે શું કીધું એક હારમાં પાંચ તાલીમાંથી હોય તો આપણે પાસે કેટલા હાર છે એ આપણે ખબર નથી જો પછી કૌંસમાં લખેલું છે કે હાર ને હાર ની સંખ્યા માટે n વાપરો તો હાર ની સંખ્યા બરાબર n છે એમ કહી શકાય બરાબર આપણે શું કરતા પહેલા જો દિવસ અઠવાડ હોય તો શું કરે જરૂરી દિવસ ની સંખ્યા બરાબર કેટલા હતા જેટલા એ હોય એટલા આ કેટલી હાર છે દરેક હાર માં કેટલા છે પાંચ તો દરેક હાર માં પાંચ બરોબર પણ કેટલી હાર છે આપણે ખબર નથી એટલે આપણે શું કીધું દરેક હાર ની સંખ્યા આપણે n લેવાની છે એમ કીધું છે n લઈ લો એટલે પાંચ ઉપર શું થશે n બરોબર શું થયો છે પાંચ n સારું આ તમારો જવાબ દાખલા નંબર ત્રણ ક્લિયર રેડી આ તમે બાકી બુકમાં લખી નાખવાનું છે આવી રીતના દાખલા નંબર ચાર દાખલા નંબર ચાર માં શું કીધું જો પેટીમાં 50 કેરી છે પેટીમાં કેટલી કેરી છે પેટીમાં 50 કેરી છે પેટીમાં કેટલી કેરી કીધી છે 50 કેરી આપણે કીધી છે તો કેરી ની કુલ સંખ્યા અને પેટી ની સંખ્યા કેવી રીતના લખી શકાય એ આપણે જોવાનું છે બરોબર આ પેટીમાં કેટલી કેરી છે 50 કેરી એટલે કેરી ની સંખ્યા કેટલી કેરીની સંખ્યા 50 થાય એટલે કેરીમાં એક પેટીમાં 50 કેરી છે એટલા માટે કેરીની સંખ્યા કેટલી થશે 50 થશે હવે આપણે શું કીધું છે પેટીઓની સંખ્યા માટે બી સંકેત વાપરો તો પેટીઓની સંખ્યા માટે પેટીઓની સંખ્યા બરાબર શું વાપરવાનું બી વાપરવાનું કીધું શું થશે 50 ગુણ્યા બી એટલે શું કે પૂછે 50 બી આ જવાબ આવશે રેડી આ બે સંબંધ કહેવાય 50 ગુણ્યા બી એટલે 50 બી નો એક સંબંધ કહેવાય ચાલો આટલું તમે તમારા વિડિયો ભૂસ કરીને બાકી બુકમાં લખી લ્યો ચાલો ત્રીજો અને ચોથો પણ લખાઈ ગયો બરાબર હવે આપણે પાંચમા તરફ આગળ વધીએ તો પાંચમા દાખલામાં શું કીધું છે જુઓ શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી એક શિક્ષક છે એને 5 પેન્સિલ વહેંચી કેટલી પેન્સિલ 5 પેન્સિલ હાલ 5 પેન્સિલ વહેંચી એટલે પછી આપણે શું કીધું તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે આપણે કેટલી પેન્સિલ જરૂર પડશે એ આપણે ખબર નથી હજી આપણે પૂછવાનું કહ્યું કેટલી પેન્સિલની જરૂર પડશે તમને કોઈ એમ કહે કે હું તમને એક રૂપી ચોકલેટ આપીશ પણ હવે મારે કેટલી ચોકલેટ લાવી એ તો મને ખબર હોય ને એ કેવી રીતે મને ખબર પડે કે હું પેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગણી લઉં બરોબર હું પેલા વિદ્યાર્થીઓની સંખ્યા ગણું ને એમ કહું કે દરેક વિદ્યાર્થી હું 2 ચોકલેટ આપીશ તો મારે કેટલી ચોકલેટ લઈ આવવાની આપણે એમ એમને કીધું પછી મારે શું કરવું પડે પેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોવી પડે કે દાખલા તરીકે 50 સંખ્યા છે વિદ્યાર્થીઓની તો પછી મારે 50 નું 100 ચોકલેટ લાવી પડે આમાં આવી રીતે તમે એમ જ કીધું ખાલી કે 5 પેન્સિલ છે ખાલી એમ કીધું 5 પેન્સિલ છે બરોબર પછી શું કીધું પેન્સિલની કેટલી પેન્સિલની જરૂર પડે કે એમને ખબર પડે નહીં કેટલી પેન્સિલ જરૂર પડે બરોબર કે કેટલા વિદ્યાર્થીઓ છે એ તો ખબર હોવી જોઈએ ને એટલે શું કીધું જો વિદ્યાર્થીઓની સંખ્યા માટે આપણે શું કીધું એ સહ કરવાનું કીધું તો વિદ્યાર્થીઓની સંખ્યા દાખલા તરીકે આપણે અહીંયા બે લઈએ કે એક ક્લાસમાં આપણે 20 જણા છે
વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ક્લાસમાં 20 છે બરાબર તો આપણે આ સૂત્રમાં મૂકવું પડે s ની જગ્યાએ કેટલા મૂકવાના 20 તો 5 ગુણ્યા 20 20 50 100 તો કેટલી પેન્સિલની જરૂર પડે 100 પેન્સિલની જરૂર પડે પરંતુ તમારે તો ખાલી આટલું જ લખવાનું છે બરાબર કે તમને ખાલી આટલું જ પૂછ્યું છે બરાબર બીજું કંઈ આપેલું નથી દાખલા નંબર 6 એક પક્ષી 1 મિનિટમાં 1 કિલોમીટર ઉડે છે 1 મિનિટમાં કેટલું ઉડે સોરી 1 મિનિટમાં કેટલું ઉડે છે 1 કિમી મતલબ કે 1 કિલોમીટર ઉડે છે બરાબર 1 મિનિટ ઉડે 1 મિનિટ સતત ઉડે બરાબર તો 1 મિનિટ સતત ઉડે તો કેટલું કીધું 1 મિનિટ उड़े तो कितनू अंतर काप से सुधिर कितनू अंतर काप से हाँ आपने अने आपने आठ लोग कितने थे प्रश्न ना पहले जो कितने उड़वाना समय माटे टीवी हो रहा है सो ये तो उड़वाना समय माटे उड़वानो समय સમય ગયો શું થાય ટી લેવાનું કીધું બરાબર આપણે કેટલો મિનિટ ઉડે છે 1 મિનિટ ઉડે છે બરાબર અને સમય કેટલો લેવાનો ટી તો 1 × t એકા ટી જ થાય ગમે તે સંખ્યા હોય એની સાથે 1 હોય ગુણાકારમાં એટલે એ જ જવાબ આવે એટલે આ જ જવાબ આવે ટી બરાબર તો ટી સમય લેશે હાલો આ તમે તમારી બાકી બુકમાં લખી નાખો ચાલો દાખલા નંબર 6 થઈ ગયો હવે દાખલા નંબર 7 દાખલા નંબર 7 માં શું કીધું છે આપણે જોઈએ રાધા એક પાવડરની મદદથી દોઢ રંગોલી દોરે છે બરાબર એક પાવડર છે પાવડરને આમ ગડગડતા મૂકતું જાય છે બરાબર એક હારમાં 8 દોર છે એક હાર છે એક હાર થાય ને 8 દોર છે 1 2 3 ચાલો આ બે થઈ ગઈ હવે અહીંયા આપણે
12 are going to academy. આવતા લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધારશું. અસ્તુ જય હિન્દ જય ભારત.